સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં, જેનું નામ છે વાસ્તુશાસ્ત્ર સમસ્યાથી સમૃદ્ધિ તરફ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું રોડની દિશા અને એના એંગલની વાસ્તુ આધારિત આપણા ઉપર કેવી અસરો પડે અને એની અસરોથી કેવા પરિણામ કે કેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે. દર્શક મિત્રો, તદુપરાંત આપણે મળીશું શ્રી વિશાલભાઈ પટેલને, કે જેઓ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. જાણીશું એમના કેટલાક ઇન્ટિરિયર ડિઝાઇનિંગને લગતા પ્રશ્નો, જે પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે ઉપસ્થિત છે પ્રખ્યાત વાસ્તુ તજજ્ઞ, કે જેઓ પોતે આર્કિટેક્ટ છે, શ્રી મયંકભાઈ રાવલ. તો ચાલો તમારી આતુરતાનો અંત લાવી દઈએ, કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ, મળીએ મયંકભાઈને. મયંકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. મયંકભાઈ, આપણે રોડની વાત કરીએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે ઉત્તર દક્ષિણ પેરેલલ રોડ નથી હોતો, અને એટલે કે રોડ ત્રાંસા હોય છે. તો આવી પરિસ્થિતિમાં એ ત્રાંસા રોડ પર આવેલો પ્લોટ હોય તો એની સારી નરસી અસરો થાય ખરી? ચોક્કસ થાય. કારણ કે કોઈ પણ જે પ્લોટ છે એ 15 ડિગ્રીથી વધારે ટિલ્ટ થયેલો હોય તો વાસ્તુ આધારિત એની જે એનર્જી છે એના આધારે પ્લોટની જે એનર્જી છે એ બદલાય છે, અને પ્લોટની એનર્જી બદલાવાથી એની અસરો પણ બદલાય છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઘણા બધા આખા ગામ જ ત્રાંસા હોય છે, અને એ સંજોગોમાં બધા જ પ્લોટ કોઈક ને કોઈક દિશામાં ત્રાંસા બનેલા હોય એવું જોવા મળે છે. તો વાસ્તુ આધારિત જે સમસ્યાઓ અથવા તો સારું કંઈ પણ એમાં ઊભું થતું હોય, એ દરેકે દરેક પ્લોટની કઈ સાઈડ પર રોડ જઈ રહ્યો છે, કઈ સાઈડ પ્રોજેક્ટ થઈ છે અથવા તો એ અંદર ગયેલી છે, એની ગણતરી જો આપણે કરીએ તો જરૂરથી એ પ્રશ્નો કયા ઉદ્ભવે છે આપણે જોઈ શકીએ, અને એની અસરો જો આપણે જાણીએ તો તેનું નિરાકરણ પણ જાણી શકાય. પણ સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ એની અસરોની, અને તે જાણવા માટે આપણે જોઈએ ચાર્ટ પર. દર્શક મિત્રો, રસ્તાનું પણ ભૂમિમાં ખૂબ જ મહત્વ હોય છે, અને જે તરફથી રસ્તો જતો હોય તેના આધારે ભૂમિની ઉર્જાનો આપણને ખ્યાલ આવે છે. પરંતુ તે રસ્તો કદાચ 90 અંશના ખૂણા પર ન જતો હોય, એટલે કે કોઈ પણ દિશાને સમાંતર ન જતો હોય, ત્યારે પણ અમુક પ્રશ્નો ઉદ્ભવે છે, સારા અથવા તો ખરાબ. તો તે કેવી રીતે ઉદ્ભવે છે તેની સૌથી પહેલાં વાત કરીએ તો સ્ત્રીઓ માટેની જે જગ્યા એટલે કે અગ્નિ, તો આપણે અગ્નિથી શરૂઆત કરીએ તો અગ્નિની અંદર આપણે જોઈએ છીએ કે ઉત્તર દક્ષિણની જે લાઈન છે ત્યાંથી એક ખૂણો બની અને પૂર્વ તરફનો રસ્તો જઈ રહ્યો છે, અને તે રસ્તો છે તે પૂર્વની અંદર અગ્નિ ખૂણાની અંદર બહાર નીકળેલો છે. એટલે આ પ્રકારનું પ્રોજેક્શન જ્યારે ખૂણાનું બનતું હોય અને 15 ડિગ્રીથી વધારે હોય, ત્યારે તે જે આખો જે પ્લોટ છે એની અંદર જે લોકો રહેતા હોય એની અંદર કુટુંબની અંદર કન્યા સંતાનો વધારે આવે, જો પુરુષ સંતાનો જન્મે તો તે નિષ્ક્રિય રહે, એટલે કે તે લોકો બહુ એક્ટિવ ના હોય. ઘરની જે જવાબદારી છે તે સ્ત્રીઓના માથે જ આવી જતી હોય છે, અને ઘરમાં જે વ્યક્તિઓ રહેતી હોય તે સંકોચિત મનોવૃત્તિ ધરાવતી થઈ જાય છે. અને ખાસ કરીને આપણો સમાજ પુરુષ પ્રધાન છે, એટલે જ્યારે સ્ત્રીઓનું વર્ચસ્વ વધે ત્યારે પુરુષોનું માનસ છે તે બગડવાની સંભાવના જરૂરથી રહેલી છે. એટલે આવી જે પરિસ્થિતિ છે તેને નેગેટિવ પરિસ્થિતિ ગણી શકાય. ત્યારબાદની જે સ્થિતિ છે તેની અંદર આપણે જોઈએ છીએ કે પૂર્વ દિશાની અંદર જ તે આપણે ઈશાન છે તે પૂર્વ તરફ વધેલો દેખાઈ રહ્યો છે, એટલે આવો જે પ્લોટ હોય તેની અંદર સારી નામના કીર્તિ અને ખ્યાતિ પ્રાપ્ત થાય છે, પરંતુ આર્થિક એટલે કે ધન સંપાદન માટે આ પરિસ્થિતિ બહુ સારી નથી ગણાતી, પરંતુ આને નેગેટિવ પ્લોટ આપણે ન ગણી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે અગ્નિની અંદર દક્ષિણ તરફનો ભાગ છે તે પ્રોજેક્ટ થયેલો છે, એટલે સંપત્તિના પ્રશ્નો તો ઊભા થાય જ છે, પરંતુ ક્યારેક એવું થાય છે કે આવકના સોર્સિસ જ જતા રહે છે. એ ઉપરાંત ઘરના જે પુરુષ સભ્યો હોય એ લોકોને કામ કરવાની ઈચ્છા હોય તો પણ તે લોકોની તબિયત તેમને સાથ નથી આપતી હોતી, એટલે કે સ્વાસ્થ્ય એનું કથળી જાય છે, અને કોર્ટ કચેરીના પણ કિસ્સા આવી પરિસ્થિતિમાં ઊભા થતા હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે સ્થિતિ છે તેને નેગેટિવ આપણે ગણી શકીએ. પછી આપણે જોઈએ છીએ કે વાયવ્યની અંદર પશ્ચિમ તરફનું પ્રોજેક્શન બહાર નીકળેલું છે, અને આવું જ્યારે થતું હોય ત્યારે આર્થિક લાભ બને છે, રાજકીય સત્તામાં વધારો થાય છે, અને પરિવારનો જે સ્ત્રી સમાજ છે તે સક્રિય અને શક્તિશાળી બને છે. વાયવ્યની અંદર જ્યારે ઉત્તર તરફ પ્રોજેક્શન નીકળતું હોય ત્યારે પરિવારના ખાસ કરીને પુરુષ સભ્યો છે તે કુટેવવાળા બને છે, અને ઘરની મહિલાઓ છે એને કોર્ટ કચેરીના પ્રશ્નો ઊભા થાય, એટલે કે સ્ટ્રેસ ઊભો થાય છે અથવા તો ઘરની અંદર કજિયા કંકાસ વધ્યા કરે છે. એટલે આ પરિસ્થિતિને સારી